આજે તમને ખ્યાલ છે કે 32 વર્ષથી અહીંયા જે બીજ વાવ્યું છે એ બીજ કેવડું બની ગયું, વિરાટ બની ગયું. આપણા સૌના સહયોગથી ગોગલની અંદર યુગશક્તિ ગાયત્રી જે આવે છે આખા ગુજરાતમાં નહીં પણ ભારતમાં રેકોર્ડ છે. 8000 જેટલી યુગશક્તિ આપણા આજુબાજુના ગામ અને ગોગલની અંદર આવે છે. આપણા સૌનો સહયોગ છે, આપણા સૌનો એક પ્રયાસ છે, આપણા સૌનો પરિશ્રમ છે, આપણા સૌનો પરસેવો છે. એટલે એ પરસેવામાં સુગંધ છે, એ પરસેવામાં બુદબુ નથી, એ પરસેવામાં દુર્ગંધ નથી. જ્યાં પરમાર્થનો પરસેવો પડે એમાં સુગંધ હોય. મહિલા સંમેલનના રૂપમાં ગુરુદેવના કાર્ય કરવા માટે મહિલા શક્તિ સશક્ત શક્તિકરણ સરકારોએ પણ હવે તો મહિલાઓને એડવાન્સમાં રિઝર્વેશન આપી દીધું. ગવર્મેન્ટે પણ 30% મહિલાઓને ધારાસભામાં અને લોકસભામાં અને બેટી બચાવવાની વાત તો હવે બધા સરકાર કરે છે. ગુરુદેવે અગાઉથી બેટે બેટી એક સમાન, લડકે લડકી એક સમાન, નારી શક્તિ શું કરી શકે છે એ નારીનું પ્રમાણ ગુરુદેવે બતાવી દીધું છે. 108 નહીં 1008 અશ્વમેધ યજ્ઞ ગુરુદેવે નારીઓના માધ્યમથી કરાયું છે, દેવ એ કન્યાઓના માધ્યમથી કરાયું છે. તો એવી અમારા આપણા બધાના બહેનો, આપણા બધાની બેન એ કુસુમા જાડેજાને વિનંતી કરીશ, બધા શાંતિથી 5-10 મિનિટ માટે બેસી જશે, 10 મિનિટ માટે ગુરુદેવની, 15 મિનિટ માટે ગુરુદેવની વેદના. નારી શક્તિ દ્વારા હું ને તમે શું કરી શકી હે? ચૂંટણી તો રાજકારણમાં થાય, મને તમને ભગવાનના કાર્ય કરવા માટે સિલેક્ટ કર્યા છે. અને સિલેક્ટ એને કરે છે જેનામાં કઈક હોય, જેનામાં કઈક હીર હોય એને ભગવાન સિલેક્ટ કરે છે. તો માતાઓ બહેનો ભાઈઓ આપણને સૌને અહીં બધા આવ્યા છે, બધા એનામાં કાંઈક ને કાંઈક શક્તિ પડેલી છે. એ શક્તિની જાગૃતિ કેમ થાય એ માટે આપણે 15 મિનિટ માટે બેન કુસુમા જાડેજાને પ્રાર્થના કરી યુગઋષિની વેદના આપણને સૌને અને એ વેદનાને વળાત આપવા માટે મારે તમારે શું કરવું જોઈએ એ એમનું યોગ્ય માર્ગદર્શન આપશે કુસુમા જાડેજા. ખબર છે બંને હાથ દૂધમાં રાખી દેશું. ગાયત્રી મહામંત્ર દ્વારા આપણે સૂર્યનારાયણ ભગવાન, સવિતા દેવતાની દેવી શક્તિને, ચેતના શક્તિને, દેવી ગુણને આપણે રોમે રોમાં વ્યાપ્ત કરી રહ્યા છીએ એવી ભાવના સાથે ગાયત્રી મહામંત્ર દ્વારા આપણે સર્વ સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરશું કે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ તે પરમાત્માને અમે અમારા અંતરાત્માની અંદર ધારણ કરી છીએ. અમારી બુદ્ધિને સન્માન તરફ પ્રેરિત કરો એવી કામના સાથે પ્રાર્થના સાથે એક ગાયત્રી મહામંત્ર. શુભ મંગલમય શરૂઆત આપણે આજે યજ્ઞ ગાયત્રી મહામંત્ર અને યજ્ઞ દ્વારા કરવા જઈ રહ્યા છીએ. ગુરુદેવ કીધું કે કળિયુગની અંદર માનવ ખૂબ ખૂબ પૂર્વજન્મની પુણ્ય પૂંજી, એના ખૂબ પૂર્વજન્મના સારા કર્મે આજે સારા કાર્યની અંદર જોડાઈ શકશે. આજે નોકરી ધંધામાં કે કોઈ પણ આપણે ભૌતિક સ્તરની શરૂઆત કરવી છે તો આપણે લાભ પાંચમથી શરૂઆત કરીએ છીએ. તો આજની આપણી આ શુભ શરૂઆત થઈ છે યજ્ઞ દ્વારા. તો આપણું આખું જીવન કે ભૌતિક સ્તરે આજે માણસ શરીર માટે ચોક્કસ વિચારે છે કે આજે આપનો લાભ પાંચમથી હું શરૂઆત કરું તો આખો વર્ષ મને ધન દોલત સંપત્તિમાં ખૂબ ખૂબ લાભ થશે. પણ આજે આ વર્ષની શરૂઆત તમારી કે જે આ યજ્ઞની અંદર યજમાન તરીકે જે તમે આહુતિ આપી છે, યજ્ઞમાં ભાગ લીધો છે, તો ખૂબ જ તમે સૌભાગ્યશાળી નસીબદાર છો. ત્યારે એ જ આપણને એમ થાય કે આ સમય અત્યારે કોઈ દિવસ આપણે આવું જોયું નથી, આપણે સાંભળ્યું નથી, આપણે આવો કોઈ અનુભવ નથી થયો. ત્યારે અંદર ને અંદર આપણે પ્રશ્ન થાય કે આવું આજે કેમ બની રહ્યું છે.
છે ત્યારે ભાઈઓ અને બહેનો આજે યુગ સંધિનો કાળ છે, યુગ પરિવર્તન થયેલું છે. જ્યારે જ્યારે ધરતીનું સંતુલન બગડે છે, ધર્મનું મર્મ ભૂલાય છે, ધર્મની વ્યાખ્યા ભૂલાય છે, ધર્મ શું છે અને એના ધતિંગો શરૂ થાય છે, ત્યારે ને ત્યારે પછી દેવી ચેતના અવતાર લે છે, પરમાત્મા અવતાર લે છે. એ જ પરમાત્મા ચેતના કે જે તમારી અને મારી સમક્ષ જે વ્યાસપીઠ પર વિરાજમાન છે, એવા યુગ દ્રષ્ટા, યુગ શ્રુતા, વેદમૂર્તિ, તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યનું સપનું છે કે જે ભારત દેશ જગતગુરુ કહેવાતો, આજે ભ્રષ્ટાચારી અને આતંકવાદનો દેશ બનો, આખા વિશ્વને, આજે આખા યુગને બદલવાનો જેનો સંકલ્પ, જેને દાવો કર્યો છે, વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ અને એના દ્વારા આખો યુગનો નિર્માણ જેનો સંકલ્પ છે, અને મનુષ્યની અંદર દેવત્વનો ઉદય, ધરતી ઉપર સ્વર્ગનો અવતરણ, જેનું આજે સપનું તમને સાકાર થતું જે જોઈ રહ્યા છો, જે પીળા વસ્ત્ર ધારી છે, જેના જીવનમાં આજે ત્યાગ, બલિદાન અને સમર્પણનો જે ભાવ છે, કે આજે પીળા કપડા અમારા વસ્ત્ર છે, આ કેસરિયા વાઘા, આ સૂર્યનો કલર છે, આ ત્યાગનો કલર છે, આ સમર્પણનો કલર છે, ત્યારે એની અંદર આજે અમારા જીવનને આજે આજે ખપાવી રહ્યા છે કે આજે તમે નસીબદાર છો, આપણે સૌ નસીબદાર છે કે સંધિના કાળમાં આજે મને ને તમને જન્મ મળ્યો છે. અને એની અંદર આજે દિવી દેવી યોજના, ઈશ્વરી યોજના કોઈ વ્યક્તિની નથી, ગુરુદેવ પોતે પણ આજે આખા વિશ્વને જેને બદલવાનો સંકલ્પ લીધો છે, ઈ આજે પણ પોતે પણ કહે છે કે મારી જે બોલાવાની નથી, આ તો ઈશ્વરે નક્કી કરેલી યોજના છે, આ દેવી યોજનામાં છે, એમાં મારે તમારે ભાગીદાર થવું છે. કદાચ પશુ પક્ષી કે જીવ જનાવર કે જો આપણે બીજું જીવન કોઈ યોનિમાં અવતાર મળ્યો હોત તો આવી સૌભાગ્ય આપણે ક્યાંથી પ્રાપ્ત થાત. પ્રાજે કેટલો ભગવાન ઉદાર છે, કેટલા કીમતી અંગવયો આપ્યા છે. કદાચ મને તમને બેડા, મૂંગા, લુલા, લંગડા કે આંધળા બનાવ્યા હોત તો આ સૃષ્ટિને નિહાળવા કે આની અંદર આપણે કર્મ કરવા માટે કેટલા આપણે પાછળ હોત. રાજે આપણી ઉદારતા શું એને તપાસવાનો આજે સમય આવ્યો છે અને ગાયત્રી મંત્ર ને યજ્ઞ ને આધાર માન્યો છે. ગાયત્રી મહામંત્ર સદ્બુદ્ધિ, યજ્ઞ પિતા સત્કર્મ, ગાયત્રી માતા સદ્બુદ્ધિ, યજ્ઞ પિતા સત્કર્મ, એના દ્વારા આજે માણસ સદ્બુદ્ધિ દ્વારા શ્રેષ્ઠ કર્મ કરી અંદર પડેલા દેવતાને જગાડી, દેવી ગુણોને જાગૃત કરી દેવ માનવ, અને એ જ આજે સપનો કે ભારત દેશ પાછો જગતગુરુ બની જાય અને એ દેશની અંદર જીવતો માનવ આજે દેવા વાળો બને. પણ આજે ભાઈએ વાત કરી એમ આજે આપણે હું ને તમે લૂંટવા વાળા, ધૂતવા વાળા અને આજે બીજાનું પતન કરવા વાળા, પશુ પક્ષી જીવ જનાવર કોઈ કોઈને કોઈ નુકસાન નથી કરતો, પણ આજનો માનવ જ માણસને નુકસાન કરી રહ્યો છે, હેરાન કરી રહ્યો છે, પરેશાન કરી રહ્યો છે, ત્યારે એની અંદર આજે ગુરુદેવે 21મી સદી ઉજ્જવળ ભવિષ્ય, 21મી સદી નારી સદી. પણ નારી ક્યાં ફસાણી, ક્યાં અટકી, ક્યાં ભટકી, ક્યાં આજે ગૂંચવાયેલી છે? આજે નારીને જાગવાનો સમય છે, નહીં કે ખાવા પીવામાં, આજે ફેશન પરસ્તીમાં, આજે વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ. ગુરુદેવે નારીની વિમુખ્યા શું બતાવી કે નારી ઘરની ધૂરી છે, નારી ધારે તો સ્વર્ગ બનાવે, નારી ધારે તો નર્ક બનાવે. આજે નારીને કેટલી કેટલી ઉપમાઓથી આજે બિરદાવી છે કે નારી ના હારી, ગમે તે પરિસ્થિતિની અંદર નારી હારી નથી. પણ આપણને તો દિવાળી આવે, મજાના બીજા 5000ની સાડી લે, દાગીના ઘડાવે તો ભાઈઓને આપણે પ્રોત્સાહન આપી, જો પતિને ભ્રષ્ટાચારી બનાવ્યો હોય તો આજે બહેનોએ બનાવ્યા છે. આજે નારીએ જાગવાની જરૂર છે. આજે આ સન્માન અને આ રાષ્ટ્રપતિ એવોર્ડ આ કેના થકી, ગુરુ થકી મળ્યો છે. અમારી ભક્તિ હતી જ, અમારી અંદર સંસ્કારો હતા, પણ અમારા જીવનમાં જ્યાંથી સદગુરુ આવ્યા અને ત્યાંથી જ આપણી અંદર જીવનમાં અધ્યાત્મ શું છે, ભક્તિ શું છે, ધર્મ શું છે, આપણે માળા શું કામ કરવી, મંદિરે શું કામ જાવું, ભક્તિ શું કામ કરવી, દીવો શું કામ કરો, એનો આપણે વ્યવસ્થિત જો જ્ઞાન આપવું હોય તો સદગુરુ આવ્યું છે. અને એ જ વ્યક્તિ નિર્માણ દ્વારા આજે હું એક અભિમાન લઈ શકું છું કે આજે અમે એક આદર્શ ઘર, એક મોડલ ઘર રજૂ કરી શકી એવી આજે જો મારી ઘરની અંદર સંસ્કારો આવ્યા હોય તો આજે શ્રી રામ શર્મા આચાર્ય અને માતા ભગવતી દેવી બેટા નારી તો આજે જાગ, આજે નારીએ જાગવાની જરૂર છે. પણ આપણી માંગ વધતી જાય છે, શરીરને સજવા માટે, મઢવા માટે, સારો દેખાવા માટે, ઉપરથી આપણે કેવા દેખાય છે એને આજે તમનામાં એ જ લાજમાં આજે આપણે પતિને જો ગેરમાર્ગે દોરી રહ્યા હોય, ભ્રષ્ટાચારી બનાવી રહ્યા હોય તો આજે નારી, આજે તમે નારીને તપાસજો કે નારી ક્યાં જઈને ઊભી છે. આજે ટીવી, આજે ચિત્ર સહિત મનુષ્ય પેલા કહે છે ને કે પેલાના જમાનામાં માણસ કોઠે જાય ને તો વાતો કરે કે આનો પતિ તો કોઠે જાય છે, હે વાતો કરે, પણ આજે કોઠો
સહિત વિચાર કરો કે આજે કુટુંબ પરિવાર સહિત ટીવી ની અંદર આજે કહે છે ને કે આજે ઘર પરિવાર આજે ઈ ટીવી ની અંદર એવા દ્રશ્યો જોઈ રહ્યા છે, એમાં નારી પોતાના શરીરનું પ્રદર્શન કરી રહી છે કે આજે ટીવી જોવાતું નથી, આજે આપણાથી દેખાતું નથી, અરે પેટ તો પશુ પણ ભરે છે. આજે પુરુષો જેવો તમે પૂરા પોશાકમાં છે, આજે કુટુંબ સહિત પરિવાર સહિત આજે ટીવી ચાલુ કરાય એવું નથી, અને એ જ આજે નારી ટીવી સિરિયલમાં આજે તમે દેખા દેખીમાં એના જેવી સાડી, એના જેવું બોલવું, એના જેવું ચાલવું, એના જેવું ખાવું, એના જેવું પીવું, અરે ગુરુદેવે તો કઈ વાત છોડી છે. અને નારીની વેશભૂષા શરીરને ઢાંકવા માટે નહીં કે શરીરના પ્રદર્શન માટે, પણ આજે નારી ક્યાં જઈને ઊભી છે ને એને તપાસવાની જરૂર છે. મહિલા મા એટલે મહાન, એટલે હિંમતવાન, અને લા એટલે લાજવાબ. નારીનો કોઈ જવાબ નથી. બાળકને એક જન્મ આપી અને જો કુટુંબ પરિવારનું નિર્માણ કરતી હોય ને નારી, તો આજે એ નારીને આજે ગુરુદેવે માંગણી કરી છે કે નારી થકી જ આ યુગ બદલાશે, પણ આજે દરી જ ખુલી ગઈ છે, દરી ખડી ગઈ છે. નારી જ નારી પોતે આજે ક્યાં સમય બરબાદ કરે, ખરીદીમાં બસ પાડવા પછાડવામાં નિંદા કુટલીમાં અને ઓરતા પરિષદમાં. વિચાર કરજો, અમે તો ઘરે ઘરે આજે બહેનોને ઢંઢોળવા જાય છે ને, આજે સત્સંગ કરાવવા જાય, યુગ શક્તિના ગ્રાહક બનાવવા જાય, ત્યારે તમે જો તો ઘરની લક્ષ્મી ઘરમાં હોય સંધ્યાના ટાઈમે, પણ એવા સરસ મકાનની બહાર ઓરતા મજાના બનાવે અને સંધ્યાના ટાઈમમાં ભગવાન આટો મારીને વૈયા જાય અને ઘરમાં દીવો થતો નથી. આપણી જે પરંપરા હતી આજે લુપ્ત થઈ ગઈ. સ્ત્રીનો ઘરનો લજ્જા અને મર્યાદા છે, નહીં કે આપણા ઘરેણામાં કે મોંઘી સાડીમાં. આજે અમારા જીવનમાં 13 વર્ષથી વિચાર કરજો કે જાતિ જ્ઞાતિની કોઈ વાત નથી. હું તમને કહી દઉં, આ તો સંધિનો કાળ છે, જે લાભ લઈ લેશે ને એ લઈ લેવાનો છે. અને 14 થી 26 ની સાલ તો ગુરુદેવે ખૂબ ભયંકર બતાવી છે, અને એમાં નારી પોતાના ઘરને બચાવી હશે. પણ બહેનોને આજે આપણે કહેવા જાય તો યુગ શક્તિનો, તો કે બેન અમને ટાઈમ નથી મળતો અમને આ રીતે. અને જ્યારે શ્રાવણ મહિનો શરૂ થાય ને ત્યારે તો બહેનોને જુગારની શરૂઆત થઈ જાય. ગામડે ગામડે આજે અમે જાય છે, આજે જ્યાં જ્યાં જવું અહીંયા જુગાર રમાય બહેનો. હવે એના બાળકોના ભવિષ્ય ઉપર આજે નારી કુવાડો મારી રહી છે, એ આજે એને ખબર નથી. અને બહેનો કહે કે અમારે તો ભાઈઓ માને નહીં, દિવાળીમાં 5000 ની હારી લેવી તો ભાઈ કેવા માની જાય. હે પિયર જાવું હોય તો ફટ દઈને મનાવી લઈએ ભાઈઓને કે હાલો ને અમારા મારા બાપના ઘરે જવું છે, હાલો ને એમ મનાવી લઈએ. પણ આજે કે અમે વ્યસન મુકાવીને અમારું કીધું ન કરે, અમારું કીધું માને નહીં. પણ નારીમાં આજે ઝઘડા કરીને બાજીને નહીં, નિત્ય ગાયત્રી મહામંત્રની ઉપાસના. ગુરુદેવ કીધું ઘરની અંદર નિત્ય ગાયત્રી મંત્રની ઉપાસના અને નિત્ય બલિય યજ્ઞ દ્વારા નારી પોતાના ઘરને સ્વર્ગ બનાવી શકે છે, ઘરને પરિવારને બચાવી શકે છે. ગાયત્રી મંત્રને યજ્ઞ આ યુગનું રક્ષા કવચ બતાવ્યું છે બહેનો. હમણાં શિયાળો આવશે ને ત્યાં બહેનો મળશે અત્યારથી ઉતાવળ કરવા કે હાલો બાળકોને ઠંડી લાગશે ને તો આપણે સ્વેટરની શાલની ને આપણે રક્ષા કવચ બનાવી લઈએ કે એને ઠંડી ન લાગે, ધાબળાની વ્યવસ્થા કરી લેશે, ચોમાસામાં વ્યવસ્થા કરી, ઉનાળામાં વ્યવસ્થા કરી. પણ આ સમય કાળ કાળે આજે કુવિચાર અને આજે દૂષિત વાતાવરણમાં આપણા બાળકને કેવી રીતે બચાવવું છે, આપણે કેવી રીતે બચવું છે એનો કોઈ વિચાર આવતો નથી. ક્યારે તમારું બાળક લપટી જશે, ક્યારે ફસાઈ જશે, ક્યારે વ્યસનમાં ભરમાઈ જશે અને ક્યારે તમારું જીવન બરબાદ થઈ જશે, તો એની આપણને ખબર પડશે નહીં. ત્યારે એની અંદર નારીએ જાગવાની જરૂર છે અને નારીની ખૂબ મહત્વની ભૂમિકા. નારી દુર્ગા, નારી સાવિત્રી, ગાયત્રી, કાલી, કલ્યાણી છે, પણ એ શક્તિને સુષુપ્ત પડી છે એના દેવત્વને જગાડવા માટે થઈ, અને એ જ ગાયત્રીનો આજે સ્મરણ ઉપાસના કરવાની જરૂર છે. અને હમણાં જ અમે બેસતા વર્ષના દિવસે આજે દિવાળીના દિવસોમાં આજે ગુરુદેવને માથું ટેકવા શાંતિ કુંજ ગયા છે ત્યારે અમને આજે કહેવામાં આવ્યું કે ઘર ઘરની અંદર એક વખત સામૂહિક પ્રાર્થના થાય, અઠવાડિયામાં એક દિવસ ઘરના બધા પરિવાર સમય પ્રમાણે ભેગા થઈ અને 5 દીવા કરી અને 24 ગાયત્રી મહામંત્ર, 5 મહામૃત્યુંજય મંત્ર અને વિશ્વના કલ્યાણ માટે શુભ કામના કરી અને ઘરનું રક્ષા કવચ કરો. આવનારો સમય ખૂબ ભયંકર છે, એની અંદર નારીએ જાગવાની જરૂર છે. અને એ જ જો નારી જાગી જશે તો ખરેખર આપણો પરિવાર દેવ પરિવાર બનતા વાર નહીં લાગે. આજે વિચાર કરજો કે રામ રાજ્યની અંદર જે રાવણ કે ઢોલિયાની નીચે 9 ગ્રહને દબાવીને સૂતો હતો, જર્મનીના વિદ્વાનને 4 વેદને 1 વેદને ભાષાંતર કરતા 15 વર્ષ લાગ્યા હતા. બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો, આજે વિચાર કરજો કે 4 વેદ જેને મોઢે છે એટલી એની ભક્તિ. ત્રણે દેવોને આધીન હતા, જ્યારે વરુણ દેતા, વાયુ દેતા, અગ્નિ દેતાનું આવાહન કરે ત્યારે એને આવવું પડતું. પણ એ જ આજે રાવણ જે લાભ રામનો ન લઈ શક્યો, જે આજે
સર્વાત માં જ કે છે ને કે સર્વાત માં જેના કુસંગથી આજે પોતે પોતાના દુર્બુદ્ધિથી પોતાનો વિનાશ કર્યો એ લાભ એક સબરી લઈ ગઈ. વિચાર કરજો તમે, લાભ એ સબરી લઈ ગઈ. યુગે યુગે ભગવાન અવતાર લે છે, પણ ભગવાન આવે છે સામાન્ય રૂપમાં, જે તમને દેખાય છે ને, જે પતિ પત્ની, જે ગુરુ અને માતાજી ભગવતી દેવીમાં એ સામાન્ય દેખાય છે, કે જેને આજે મહાકાલના રૂપમાં જે સમયના દેવતા છે, જેને સમયને ઓળખો, જે સમયને સાથે ચાલ્યો અને સમયની સાથે જોડાઈ ગયો એનું જીવન ધન્ય બન્યું. અને આ તો કામ તો ગુરુ જ કરવાના છે, ઈશ્વર યોજના, દેવી યોજના છે. હું ને તમે માત્ર માન અને સન્માનને જ પ્રાપ્ત કરવા માટે જોડાવાનું છે, બાકી તો બધું થયેલું છે. હવે લાભ જે દ્રોણાચાર્યનો દુર્યોધનનો લઈ ગયો, એકમાત્ર ને માત્ર એકલવ્ય લઈ ગયો, તો આ સમયને ઓળખો, પારખો, આપણી નારી શક્તિને જગાડો. જેમ 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 બને આપણા ઘરની અંદર યુગ શક્તિના ખૂબ ખૂબ અમારા આપણા તો લગભગ બધા ગુજરાતની અંદર લગભગ આજે કહે છે ને કે ભરતસિંહભાઈ આજે ગોંડલની અંદર વિચાર કરજો કે આ 9-10 હજાર યુગ શક્તિ હું બોલું છું, બધા કેટલા થઈ જાય, એટલે એટલા યુગ શક્તિ અમારા કેટલા છે મોરબીના, લગભગ 1500 થી 2000, મારે 2000 પહોંચાડવું છે એટલે હું 2000 બોલું છું. હવે વિચાર કરજો કે આ 10000 યુગ શક્તિ આજે કેવી રીતે ને ગ્રાહક બન્યા, સતત પોતાનું સમર્પણ, સતત ગુરુની વેદના અને વિચારો વિના જીવનમાં જ્ઞાન આવશે નહીં, અને વાંચ્યા વિના આપણા વિચારો બદલવાના નથી. આ વિચારોથી વિચારોનું દેવી અને આસુરી સંગ્રામ ચાલુ છે, યુદ્ધ છે, યુદ્ધ તો ચાલુ જ છે, પણ આપણી અંદર દેવી ગુણોને જાગૃત કરવા માટે આજે એક એક વ્યક્તિનું સમાધાન કરતું આજે ગુરુએ 3200 પુસ્તક લખ્યા છે, એમાં મેઇન ચિઠ્ઠી આજે યુગ શક્તિ ગાયત્રી, કે આજે આપણા ઘર ઘરની અંદર પહોંચી જાય આ યુગની શક્તિ, આપણા ઘરનું રક્ષા કવચ. અને એ જ વિચારો દરેક મહિને આપણે આ યુગમાં બચવા માટે રક્ષા કવચનું કામ કરે છે. એટલે જેમ બને અહીંયા જેટલા પણ બેઠા છે એ બધા હશે જ, પણ જે યુગ શક્તિના ગ્રાહક છે એ બીજા નવા 5 કે 10 બનાવે તો ખૂબ જ ગુરુદેવની ખૂબ વેદના છે, વિચારોને ઘરે ઘરે પહોંચાડવા છે. ગુરુદેવ કીધું ગાયત્રી મંત્ર ને યજ્ઞ અને મારા 3200 પુસ્તક મેં ખૂબ મહા મહેનતે બનાવ્યા છે, તો આજે આ સમયની અંદર યુગ સંધિના કાળમાં એક પણ મારો બાળક આ વિચારથી વંચિત ન રહે એનું મારું રક્ષા કવચ મને ઘરે ઘરે પહોંચાડો. હું વ્યક્તિ નહીં, હું વિચાર છું, હું એક વિચારના રૂપમાં આવ્યો, અને એ જ યુગ શક્તિના એક એક શબ્દ, એક એક વાત, એક જ પતુ વાંચો પણ એના ઉપર ચિંતન મનન કરો. રામાયણ, ભાગવત, ગીતા, મને એકેનું જ્ઞાન નથી, પણ શિવના કલ્યાણકારી વિચાર, ગણપતિ દાદાનો વિવેક અને ગાયત્રી માતાની સદબુદ્ધિ. આજે તમે વિચાર કરજો કે રામના આજે આદર્શો, વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, પરિવારની અંદર કેવી રીતે નારીની ભૂમિકા શું છે, પણ આજે ભાઈઓને બંટવારા, ભાઈઓને નોખા કરવા, સ્વાર્થમાં પાડવા પછાડવા અને જમીનોથી આજે માણસ પરિવાર તૂટતા જાય છે, ત્યારે પરિવારને જોડવામાં આજે નારીની ભૂમિકા મહત્વની છે. તો આવો આપણે આગળનો ક્રમ આગળ વધારશું, સમયની મર્યાદામાં હાલશું. બોલે ગાયત્રી માતા. એક આજે તો એને ઝાંસીની રાણી જેને કહેવાય ને, એ પ્રકારનું એક પરિવારની અંદર ખૂબ કામ કરે છે. અને વેદના છે હંમેશા અંદર હોય ને તો બહાર નીકળે, ને કશું નીકળે, કુવામાં હોય તો આવે ને,